ગુજરાતમાં અનેક મુદ્દે પોતાની પ્રતિક્રિયા આપતા રાજભા ગઢવી ખુદ વિવાદમાં ફસાયા છે. પ્રસિદ્ધ ગુજરાતી લોક સાહિત્ય અને લોક કલાકાર રાજભા ગઢવીની વિવાદાસ્પદ ટિપ્પણીથી ડાંગના રહેવાસી નારાજ થયા છે. તાજેતરમાં આયોજિત એક લોક ડાયરામાં રાજભા ગઢવીએ ડાંગવાસીઓ માટે વિવાદાસ્પદ નિવેદન કરતા આદિવાસી સમાજની લાગણી દુભાઈ છે, જ્યારે આદિવાસી સમાજે લોક કલાકાર પર કાર્યવાહી કરવાની માંગ કરી છે. હકીકત રિયલી કહું છું, કેનિયામાં અમારે એરપોર્ટે જવું હતું ને તો રાત્રે નીકળ્યા તો પોલીસની ગાડી રાખી આગળ પાછળ, આફ્રિકન પોલીસની. શું કામ એ? તો કે જંગલ હોહરું જવાનું છે. તો મેં કીધું તો કે લૂંટી લી જંગલી. આ રિયલ વાત સમજવા જેવી, ગીરમાં એટલી એક આટો મારી જો જીવનમાં. હું તમને કહું છું, મેં રૂપાલા સાહેબની હમણાં વાત કરી, બા બહુ રાજી થઈ ગઈ કે આ તો બહુ મોટી વાત છે, આના માટે કંઈક કરવું જોઈએ એમ. આગળ પાછો પોલીસની ગાડી શું કામે જંગલી લૂંટી લીએ? હવે એવું તો દુનિયાના કેટલાય જંગલોમાં છે. પછી મેં ઘણું જાણ્યું કે બધે જંગલોમાં જંગલવાસીઓ રાતે નીકળો લૂંટી લીએ. હવે આવો ભારતમાં, આ રિયલી વાત. ભારત બિહારના અમુક રાજ્યોમાં તમે, સોરી, બિહારના અમુક જંગલોમાં, મધ્યપ્રદેશના જંગલોમાં કે કોઈ યુપીના જંગલમાં કોઈ હોય, રાતે તમને જંગલના અધિકારી કહી દે આ કેડે નો જતા, ફરી જાઓ, આ જંગલ હોવો છે, હવે રાતે નો જવાય, કાં તો લૂંટી લે. આવો ગુજરાતમાં ડાંગ આહવાના જંગલોમાં કેટલાય લૂંટી લે, કપડાય નથી રહેવા દેતા. આ ગુજરાતમાં વાત, મારા રૂવાડા બેઠા થાય આ વાત કરતા ગૌરવ થાય છે. ઓલ ઓવર વર્લ્ડ, આખી દુનિયામાં એક જ ગાંડી ગીર એવી છે કે રાતે 1:30 વાગે ભૂલા પડો તો નેહડા વાળા આડા ફરી લઈ જાય જમાડવા માટે, ઈ લૂંટાઈ જાય. આ રિયલી વાત છે હો, ઈ લૂંટાઈ જાય કે આવો આવો મારો બાપુલિયો, મારું નેહડું છે. અને એક મુંબઈના સાહેબે લેખ લખેલો, એક પ્રોગ્રામની અંદર રાજભા ગઢવીએ અમારા આદિવાસી સમાજ અને આહવા ડાંગના લોકો માટે એકદમ બેહદ અપમાનજનક જે ટિપ્પણી કરી છે એનો હું સખત શબ્દોમાં વિરોધ કરું છું. અમારા આહવા ડાંગના લોકો, આદિવાસી લોકો હંમેશા સેવાભાવી લોકો છે, આવકારવાળા લોકો છે અને મહેમાન ગતિ કરવાવાળા લોકો છે. એ લોકો પાસે કદાચ વધારે પૈસા હોય કે ઓછા પૈસા હોય, બહારથી લોકો આવે એને મહેમાન ગતિ કરાવવાનું કામ અમારા આદિવાસી લોકો હંમેશા કરે છે. એ રીતે અમારા આહવા ડાંગમાં પણ સાપુતારામાં દેશભરથી અને દુનિયાભરથી લોકો આવે છે, એમને પણ સારું આવકાર કરવાનું કામ અમારા આદિવાસી સમાજના લોકો કરે છે. એટલે દર વર્ષે અમારે અહીંયા ટુરિસ્ટ ડેસ્ટિનેશન પણ વધે છે, ટુરિસ્ટ લોકો પણ વધારે લોકો આવે છે. તો જે આ રાજભા ગઢવીએ અપમાનજનક ટિપ્પણી કરી છે એનો હું આદિવાસી સમાજના કાર્યકર્તા તરીકે, સાંસદ તરીકે સખત શબ્દોમાં વખોડું છું. અને જલ્દીથી જલ્દી વિડીયો પર આવીને રાજભા ગઢવી પૂરા આદિવાસી સમાજને અને અમારા આહવા ડાંગના લોકોને માફી માંગે એના માટે હું એમને જલ્દીથી જલ્દી તાકીદ કરું છું કે એમને માફી માંગે. અને જ્યાં લગીને માફી ના માંગે ત્યાં લગીને આ અમારો વિરોધ ચાલુ જ રહેશે. અમારા આદિવાસી સમાજ વિરુદ્ધ એક પણ આવો શબ્દ, અપમાનજનક શબ્દ અમે ચલાવી લેવામાં આવશે નહીં. આજે એક સોશિયલ મીડિયાના માધ્યમથી અમને જાણવા મળ્યું છે, અમે જોયું છે, એક ફેસબુક પર ક્લિપ હતી, રાજભા ગઢવી સાહિત્યકાર છે, એમણે આદિવાસી સમાજ માટે એક ખૂબ જ નિંદનીય કહી શકાય એવી ટિપ્પણી કરી છે. અને એ ખાસ કરીને એમાં જ્યારે આહવા ડાંગના આદિવાસીઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે ત્યારે અમને એના માટે વાંધો છે. અને જે બદલ અમે આજે પોલીસ સ્ટેશનમાં આવીને અને એસપી સાહેબ પાસે જઈને અમે ફરિયાદ તાત્કાલિક ધોરણે એટ્રોસિટી મુજબ થાય તે બાબતે અમે આજે આ અરજી આપી છે. અને કારણ કે એમણે જે એમની જે સાહિત્યમાં કીધું છે કે આદિવાસીઓ લૂંટારા છે અને ડાંગમાં તમે આવો તો એ તમારા કપડાં પણ રહેવા નથી દેતા, આવી જ્યારે નિંદનીય વાત કરે છે. એક બાજુ સરકાર કહે છે કે આદિવાસીઓ આ દેશના અસલ માલિક છે અને બીજી બાજુ આવા સાહિત્યકારો આવી હાંસી ઉડાવે છે તો એ કોઈ પણ રીતે સાખી નહીં લેવામાં આવે અને એટ્રોસિટી એક્ટ મુજબ એમના પર ફરિયાદ કરવામાં આવે. એવા મારી આ જે સાહિત્યકાર પેલો રાજભા રાજભી ગઢવી, એમણે ડાંગના અમારા આદિવાસી લોકો માટે ઘણું જ ઉતારીને બોલ્યો છે. કેમ કે ડાંગના લોકો અમારી પ્રજા ભોળી છે. આજે કોઈ પણ પ્રવાસીઓ અહીંયા આવે છે, આનંદભેર અહીંયા ડાંગનો પ્રવાસ કરીને જાય છે. અને એ ગઢવીએ અમને અમારા ડાંગના પ્રજા માટે આવા એકદમ નહીં કહેવાય એવા આદિવાસીને લાસણ લાગે ને ઇજ્જત લાગે એવો એ બોલી ગયો છે કે ડાંગના લોકો કપડાં કાઢી લે છે અને ચોરીઓ કરે છે. તો પછી આવા ચોર લોકો અમારા એક ઇતિહાસ છે
કે અમે પૂજ્ય મા સબરીના પાવન ભૂમિમાં જ્યારે પ્રભુ રામચંદ્રજી અહીંયા પગ મૂકી ગયો છે અને ત્યાં આવા આદિવાસી પ્રજા, અમારી ભોળી પ્રજા આવા કોઈના કપડાં ઉતારે એવું કંઈ લાગતું નથી. અને આજે એ લોકો જો આવું બોલી જાય તો ઘણા બધા પ્રવાસીઓ એમ કહેશે કે ડાંગના લોકો તો આવા કપડાં ઉતારી લે છે અને કપડાં કાઢી લે છે. આવો કિસ્સો કોઈ દિવસ બન્યો નથી. એના માટે હું ગઢવીને, રાજવા ગઢવીને હું એક જ ચેલેન્જ આપું છું કે તું આ બોલી ભાષા પરત ખેંચે અને ડાંગના આદિવાસી અમારી પ્રજા પાસે માફી માંગે. રાજભા ગઢવીના એમના લોકડાયરાની અંદર એમણે એવી રીતે ડાંગના લોકોને ચિત્રેલા છે કે ડાંગના લોકો રાત્રિ દરમિયાન લૂંટી લે છે, એમના કપડાં પણ રહેવા દેતા નથી. આવી વિવાદાસ્પદ ટિપ્પણી કરીને અમારી આદિવાસી સમાજની અને ખાસ ડાંગના લોકોની લાગણી દુભાઈ છે. અને એટલા માટે રાજભા ગઢવીને હું કહેવા માગું છું કે તમારે આ બાબતે શું ખુલાસો છે એ તાત્કાલિક જાહેર કરશો, નહીં તો સમગ્ર આદિવાસી સમાજ તમારી વિરુદ્ધ કેમ નહીં કાર્યવાહી કરશે એની નોંધ ચોક્કસ લેશો.